વાત કરીએ સુરતની તો સેટેલાઇટ વિસ્તારની ઘટના સામે આવી. સેટેલાઇટ કોમ્પ્લેક્સમાં દાદર ધરાશે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ધારાસભ્ય હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે હાજર થયા છે. કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. સુરતમાં આપ જોઈ શકો છો આ તમામ દ્રશ્યો. સેટેલાઇટ કોમ્પ્લેક્સની અંદર દાદર ધરાશે થઈ હોવાની ઘટના સામે આવી. સેટેલાઇટ વિસ્તારમાં આ ઘટના ઘટી છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ધારાસભ્ય હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે હાજર છે. સેટેલાઇટ કોમ્પ્લેક્સમાં દાદર ધરાશે થતા હાલ તો કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સુરતમાં જૂની અને જર્જરિત ઇમારત ધરાશાયી થવાની અનેક ઘટના બની રહી છે, પરંતુ તંત્ર માત્ર નોટિસ આપીને શાંતિથી બેસી રહી છે અને તેના જ કારણે સતત ઘટનાઓ વધી રહી છે. અત્યારે હું સુરતના પાર્લે પોઈન્ટ જે વિસ્તાર છે ત્યાં આગળ આવેલા સિટીલાઇટ વિસ્તાર છે ત્યાં આવ્યો છું. ત્યાં જોઉં છું એક એપાર્ટમેન્ટની જે સ્લેબ છે તે ધરાશાયી થયો છે. તે દાદરનો ભાગ છે, આખો બેસી ગયો છે. જૂનું ને જર્જરિત ઇમારત છે. અનેક વખત આ ઇમારતને નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ ત્યારબાદ પણ જે કામગીરી છે તે કરવામાં નથી આવી. અનેક વાહનો આ વિસ્તારમાં તે દબાઈ ગયા છે. તો હું આપણે દ્રશ્યો બતાવીશ. જે વાહનો છે તે નીચે દબાઈ ગયા છે, સ્લેબની અંદરના ભાગમાં દબાઈ ગયા છે. અને જો કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ એક ગંભીર ઘટના છે, કારણ કે સતત આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. અને જે તંત્ર છે તે શાંતિથી જે તંત્ર છે તે શાંતિથી નોટિસ આપવા છે, બીજું કોઈ કામ કરતું નથી. આપણે અધિકારીઓ સાથે પણ વાત કરીશું. આવી રીતે ધારાસભ્ય પણ થોડીક વારમાં જોડાશે. પરંતુ જોઈ શકો છો અત્યારે જે સ્લેબ છે તે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અને સતત અત્યારે જે મહાનગરપાલિકાની ટીમ છે તે જે જગ્યા છે તેનું ડિમોલિશન કરી રહી છે. સ્પષ્ટપણે જે પ્રકારની ઘટના સામે આવી છે ખૂબ જ ગંભીર ઘટના છે. આપણે ફાયર ઓફિસરને પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે તેઓનું શું કહેવું છે. આપણે ફાયર ઓફિસર સાથે વાત કરીએ કે કયા પ્રકારની ઘટના બની હતી અને શું થયું હતું. ફરી સર ક્યાં હુઆ થા ઓર ક્યાં કામગીરી અભી ચાલ રહી હૈ? करीब आधे घंटे पहले फायर ब्रिगेड को कॉल मिला था कि ऐसे बिल्डिंग गिरा नमा करके. तो यहाँ आने के बाद पता लगा है दादर का पार्ट गिर गया एक शॉपिंग सेंटर का इसका, और मैक्सिमम इसे ट्यूशन क्लासेस चलती थी और स्कूटी और बाइक और दो कार इसमें दबी हुई है. बाकी हम लोग स्लैब निकाल रहे हैं, वैसे कंफर्म कर लिया कोई है नहीं, फिर भी एक बार इंश्योर कर रहे हैं सारे स्लैब निकाल. सर ये बहुत पुरानी इमारत है और आगे भी इसको इसका जो जर्जरित इमारत है उसको नोटिस दिया गया था, क्या कार्रवाई होगी अब? क्योंकि इन्होंने नोटिस के बाद भी कोई कामगिरी नहीं की है. ये एक्चुअली जोनल के अंडर में आता है, जोन वाले बता पाएंगे क्या. તો સ્પષ્ટપણે જોડલ અંદર આવે, પરંતુ જે પ્રકારે ઘટના બની છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અત્યારે જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અનેક સ્કૂટરો બાઇક મોટરસાયકલ બધું અંદર દબાઈ ગયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તે આખી ઘટનાની અંદર નોટિસ આપવા છે, બીજું કોઈ કામ નથી કરતું. ખૂબ જ જૂની ઇમારત છે અને આ ઇમારતને અનેક વખત નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ નોટિસ આપ્યા બાદ પણ જે રિપેરની કામગીરી છે તે કરવામાં નથી આવી અને તેના જ કારણે આ પ્રકારની ઘટના બની હોય તેવું કહી શકાય છે. આપણે ધારાસભ્ય સાથે પણ વાત કરીશું, પરંતુ જોઈ શકાય છે હું આપણે ફરીથી દ્રશ્યો બતાવી શકું છું. આ ઇમારતનો ભાગ છે. આ બિલ્ડિંગની અંદર મોટાભાગે ટ્યુશન ક્લાસીસ જ આવ્યા છે અને આ ટ્યુશન ક્લાસીસ ને અત્યારે બંધ કરી દેવામાં આવી છે. બિલ્ડિંગ ટોટલી બંધ કરી દેવામાં છે. રિપેરનું કામ પણ અહીં ચાલી રહ્યું હતું, પરંતુ જોઈ શકાય છે કે આ બિલ્ડિંગ છે તેની અંદર અત્યારે રિપેરિંગનું કામ કરવામાં આવ્યું છે. આપણી અહીંયા બિલ્ડિંગના એક સભ્ય છે જેમનું પણ ટ્યુશન ક્લાસીસ અહીંયા આગળ હતું. જોઈએ એમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીએ કે કયા પ્રકારની ઘટના બની છે, ક્યાં હુઆ થા ઓર કિસ તરહ સે પૂરી ઘટના આવી હતી, ઓર યે બિલ્ડિંગ કાફી પુરાની તો ક્યાં ઇસકા મેન્ટેનન્સ કુછ નહીં હો રહા થા ક્યા? જી ફર્સ્ટ ઓફ ઓલ સર, હમારી ક્લાસ વહી હે જો ગિરી હૈ ઓર હમ યહાં પે ટેનન્ટ હૈ, રેન્ટ ભરતે હૈ, મેન્ટેનન્સ ભી હમ ડ્યુલી દેતે હૈ, બટ બિલ્ડિંગ વાલોને ઇસકા કોગ્નિઝન્સ લિયા નહીં કુછ. ઓર આજ છુટ્ટી કા દિન હૈ, બચ્ચે ઓર હમ બેઠે થે ઓફિસ મે ક્લાસ મે, ઓર કડકડ કરકે આવાઝ આઈ ઓર યે સ્લેબ ગિરના ચાલુ હુઆ, ઓર યે બિલ્ડિંગ કો કાફી સમય સે મતલબ નોટિસ આ રહી થી એસએમસી કે, બટ ઇન્હોને કોગ્નિઝન્સ લિયા નહીં. તો આપણી સાથે ધારાસભ્ય છે, એમની સાથે પણ વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીએ. હર્ષભાઈ, જે પ્રકારે ઘટના બની છે, સુરતમાં આવી અનેક ઇમારતો આવી છે, જૂની અને જર્જરિત છે, અને તંત્ર હંમેશા આવી આખી જે ઇમારત છે તેમાં માત્ર નોટિસ આપીને સંતોષ લેતી એવું લાગી રહ્યું છે. આપ શું કહેશો? આપણા વિસ્તારની જે ઘટના છે શું કહેશો? આપનું શું કહેવું છે? સર્વપ્રથમ તો દુઃખદ ઘટના બની છે કે સિટીલાઇટ કોમ્પ્લેક્સ જ્યાં દિવસ દરમિયાન કમસે કમ 4,000 થી 4,500 જેટલા સ્ટુડન્ટો આખા દિવસ દરમિયાન અહીંના અવર જવર થતી હોય છે. આજે 2 ઓક્ટોબર અને બપોરે તડકો ખૂબ હોવાથી આજે આ પાર્કિંગની અંદર
મોટા પાયે સ્ટુડન્ટો હાજર નતા, નહીં તો અહીંના ખૂબ મોટી સંખ્યામાં સ્ટુડન્ટો હંમેશા હાજર હોય છે. આ ત્રણે ત્રણ સ્લેબ દાદર એક સાથે ધરાશાયી થયા. ભૂતકાળની અંદર આને નોટિસ આપવામાં આવેલી હતી અને નોટિસ પછી એ લોકોએ જે કંઈ નાનું મોટી કામગીરી કરાવીને કલર રોપણ કરાવીને જ ખાલી કામગીરી કરાવી છે કે સ્ટેબિલિટીનું બી કામ કરાવેલું હતું એ તપાસનો વિષય છે. પરંતુ જ્યારે આ ઘટના બની છે તો પ્રાથમિકપણે આજે સૌથી પહેલાં આની રાહત કામગીરી કરવી એ અમારા માટે પ્રાથમિક જરૂરિયાત છે. એટલે હું ઊભો રહીને સૌથી પહેલાં તમામ ટીમો અમારી એના હાજર રહીને આ પ્રાથમિક જે રાહતની કામગીરી છે એ પૂર્ણ થશે. એના પછી આની અંદર નોટિસ આપેલી એના પછી બી જો આ ઘટના બની તો એ ખૂબ જ ખરાબ ઘટના કહેવાય અને આવનારા દિવસોમાં આવી ઘટના ના બને તે માટે ઠોસ કદમ અને ઠોસ પ્લાનિંગ બનાવવું જોઈએ એ મારું બી સ્પષ્ટપણે માનવું છે. મારું બી એ માનવું છે કે એક કોમ્પ્લેક્ષની અંદર જ્યારે ઓવરલોડ ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય તો એના માટે શહેરમાં ના કોઈ લાગવગ ના કોઈ બી છૂટછાટ એના વગરની પોલિસી બનવી જોઈએ એ હું બી સ્પષ્ટપણે માનું છું. તો આતા હર્ષ સંઘવી, સ્પષ્ટપણે શહેરમાં જે પ્રકારે ટ્યુશન ક્લાસ ચાલી રહ્યા છે, ઓવરલોડ ટ્યુશન ક્લાસ ચાલી રહ્યા છે, બિલ્ડિંગનું જે ભારણ હોય છે તેના કરતાં વધારે લોકો અહીં આવતા હોય છે અને તેના જ કારણે સતત આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. આજે પણ જે ઘટના બની છે તેમાં આખો સ્લેબનો જે ભાગ છે તે ધરાશાયી થઈ ગયો છે. અત્યારે જે ડિમોલિશનની કામગીરી ભાગ હટાવી દેવાની જે કામગીરી છે કરવામાં આવી રહી છે, પરંતુ જરૂરથી આ એક ચિંતાનો વિષય છે કારણ કે શહેરમાં આવી અનેક ઇમારત છે પરંતુ તંત્ર હંમેશા નોટિસ આપીને શાંતિથી બેસી રહે છે. ઘટનાની રાહ જોઈ છે, ઘટના બન્યા બાદ તાબડતોબ કામગીરી તો કરવામાં આવે છે પરંતુ ફરી એક વખત જે બિલ્ડિંગ છે તે કડકભૂત થઈ જાય છે, તૂટી જાય છે ત્યારે જ તંત્ર દોડતું થાય છે. કેમેરામેન રાકેશ ગિરાજી સાથે તેજસ મોદી, G24 કલાક, સુરત. તો આજે પોરબંદરમાં સીએમ રૂપાણીએ ખેડૂતોને વરસાદી પાણીના કારણે થયેલા નુકસાન અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ઘેડ પંથકમાં વરસાદ બંધ થતાં હવે સરકાર સર્વેની કામગીરી આગળ વધારશે અને જે ખેડૂતને નુકસાન થયું છે તેઓને સરકાર મદદરૂપ બનશે. ઘેડ વિસ્તારમાં પણ પાણી ભરાણા છે. સરકાર હવે વરસાદ બંધ થયો છે, સર્વેની કામગીરી આગળ વધારશે અને જેને નુકસાન થયું છે એવા ખેડૂતોને પણ સરકાર એને મદદરૂપ બનશે. એ દિશામાં સરકાર ચોક્કસ વિચાર કરી રહી છે અને અમે આગળ વધી રહ્યા છીએ. નવા મોટર વ્હીકલ એક્ટથી આરટીઓની આવકમાં વધારો થયો છે. સુરત આરટીઓની